લોકપ્રિય સિરિયલ મહાભારતમાં ભીમની ભૂમિકા અદા કરનાર એક્ટર પ્રવીણ કુમારનું ચુમ્બોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે બી આર ચોપરાની સિરિયલ મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે તેમણે ચુમ્બોતેર વર્ષની વય આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેઓ પોતાની વિશાળ કટકાઠી માટે પ્રસિદ્ધ હતા પૌરાણિક કથા મહાભારતમાં ભીમનું પાત્ર ભજવ્યા બાદ તેમણે ભારતના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી તેમણે અનેક બોલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી જેમાં અમિતાભ બચ્ચનની શહેનશાહ પણ સામેલ છે પ્રવીણ કુમાર સોબતી એક સારા એક્ટર હોવાની સાથે સાથે એક સારા સ્પોર્ટ્સમેન પણ હતા તેમણે હેમર અને ડિસ્ક થ્રોમાં હાથ અજમાવ્યો હતો તેઓ એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીતી ચૂક્યા છે તેમના દ્વારા જીતવામાં આવેલા મેડલમાં બે ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે આ ઉપરાંત તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું રમતમાં શાનદાર પ્રદર્શન માટે પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા રમતમાં સારા હોવાના કારણે પ્રવીણ કુમારને સીમા સુરક્ષા દળ બીએસએફમાં ડેપ્યુટી કમાન્ડરની નોકરી પણ મળી હતી જોકે આ બધા પછી પણ પ્રવીણ કુમાર સુવતીએ અભિનયમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ટુર્નામેન્ટ માટે હતા તે દરમિયાન બોલીવુડ ફિલ્મ સાઇન કરવાની તક મળી હતી પ્રવીણ કુમાર સુબતીએ પોતાના એક્ટિંગ કેરિયર દરમિયાન કરિશ્મા કુદરતકા યુદ્ધ જબરદસ્ત સિંહાસન ખુદગર્ષ લોહા મોહબ્બત કે દુશ્મન અને ઇલાકા જેવી ફિલ્મો કરી હતી પ્રવીણ કુમાર સુબતી તાજેતરમાં સરકાર પાસેથી પેન્શનની વિનંતી કરવાના કારણે ચર્ચામાં આવ્યા હતા તેમનું કહેવું હતું કે હવે ભીમને બધા લોકો ભૂલી ગયા છે પોતાના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું ઘણા સમયથી ઘરમાં જ છું તબિયત સારી રહેતી નથી અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું રહેશે એક સમય હતો જ્યારે ભીમને બધા ઓળખતા હતા પરંતુ હવે બધા જ ભીમને ભૂલી ગયા છે